વિશ્વભરનું લોક એક દિવસે એકસાથે યોગ દિન ઉજવે તે તો રૂડું જ રૂડું પણ હકીકતમાં યોગ ક્યાં શરૂ થાય છે ને ક્યાં પૂરો થાય છે આપણું આખું જીવન જ શું યોગ નથી યોગ સાધનાનો અનિવાર્ય પાયો તો સમતા છે આપણે સાધનાના માર્ગમાં છૂટ પ્રગતિ કરી શકીએ તે પહેલાં આપણે સમતાની પ્રતિષ્ઠા દૃઢ કરવી જ પડે સમતાની પ્રતિષ્ઠા એટલે શું હરેક પ્રકારની અગવડને કે ક્ષોભને તમારે કસોટી સમજી તેમાંથી પસાર થવાની તૈયારી સમતાથી વ્યાધિ ભાગશે વ્યાધિ ભાગશે તો યોગ સાધી શકાશે વ્યાધિની શક્યતા તો મારી અંદર અને મારી આજુબાજુ હંમેશા આવી રહેલી જ છે અંતરમાં એક પ્રકારનો વિસંવાદ પ્રવર્તે છે અને દિવ્ય શક્તિનો સ્વીકાર કરવાની દ્વિધા પ્રવર્તે છે તેથી વ્યાથી રહે છે યોગ મને મારામાં ઊંડો ઉતારે છે મારામાં ડૂબકી મારું ત્યારે મને મારો વિસંવાદ દેખાય છે એટલે હું તેના પ્રત્યે સભાન થવા લાગુ છું યોગ સભાનતા માત્ર નથી પણ યોગ તો સજગતા બક્ષે છે સજગતાની તો હરપણ જરૂર છે તેથી યોગ એક દિવસની ક્રિયા નથી યોગ તો જીવન પર્યંતની અનુભૂતિ છે અંદરના હું ને ઓળખી જવો એ બહુ મોટી વાત નથી જેમ પૈસાદાર માટે પૈસો કમાવો એ બહુ મોટી વાત નથી પાણી તો દરેક ભૂમિના તળમાં પડ્યું જ છે પણ ક્યાંક છે કુંડે હોય તો ક્યાંક ઉપર હોય આપણો આનંદ આપણી અંદર છે ત્યાં શોધવું તો તો જીવન છે આનંદની શોધ માટે ત્રણ બાબતો આવશ્યક છે પહેલું યોગ્ય દિશા બીજું યોગ્ય પ્રયત્ન અને ત્રીજું યોગ્ય પહેચાન ખરેખર આનંદ છે ભીતર શોધ થાય છે બહાર બહારથી અંદર કોણ લાવે આપણને જવાબ હાથ વગો યોગ સાધના ભીતરની ખોજ કરાવે છે ગુરજીએફ એક મહામંત્ર આપે છે આઈડેન્ટિફિકેશન ઇઝ ધ ઓરિજિનલ સીન તાદાત્મ્યના મૂળ અતિશય ઊંડા છે આપણું સૌથી ગહેરું તાદાત્મ્ય છે આપણા હમ સાથેનું તે જોડાય ચિત્તની વૃત્તિ સાથે પછી તે આગળ વધે અને આપણા ભાવ આપણા સંસ્કાર આપણા વિચાર આપણી વાસનાઓ સાથે ગરોબું કેળવે તાદાત્મ્યના ત્રણ ભાગ પાડી શકીએ શરીર સાથેનું તાદાત્મ્ય મન સાથેનું તાદાત્મ્ય અને આધ્યાત્મિક તાદાત્મ્ય શરીર સાથેનું તાદાત્મ્ય એ બાયોલોજીકલ છે મન સાથેનું સાયકોલોજીકલ છે અને આત્મા સાથેનું સ્પિરિચ્યુઅલ છે યોગ સાધના એ શરીરમાંથી મનમાં અને મનમાંથી આત્મામાં પ્રવેશવાનો રાજમાર્ગ છે યોગ એ ક્રિયા નથી અનુભૂતિ છે ધ્યાન કરવાનું નથી ધ્યાન સહજ પ્રક્રિયા છે ઓશો કહે છે જ્યારે તમે એમ કહો કે હું ધ્યાન કરી રહ્યો છું તો એનો અર્થ એ કે કંઈક કરવાનું ચાલુ છે ધ્યાન તો કંઈ ન કરવાની અવસ્થા છે તમે કહો છો કે તમે સમાધિસ્થ થઈ ગયા તો જનક કહેશે કે તમે સમાધિમાં ન હો એવું ક્યારે હતું ખરું સમાધિ તો સ્વભાવ છે બસ આમ જ યોગ અનુભૂતિ છે સહજ છે પ્રવૃત્તિ નથી ગોઠવણી નથી રોજ બરોજના જીવનને આસાન બનાવવા માટે આસન છે યોગ કરો તો આસનસ્થ રહો અને પછી દિવસભર અસ્તવ્યસ્ત રહો તો યોગ ક્રિયાકાંડ કહેવાય યોગ અભિગમ બદલે છે યોગ વલણ બદલે છે યોગ જીવન જીવવાનો માર્ગ બદલે છે યોગ અનુભૂતિ છે તેથી તો યોગી પરમ શાંત અને ગહન પ્રશાંત બને છે તે જીવનની પ્રત્યેક ક્ષણને માણી જાણી નાણી શકે છે યોગ એક દિવસીય અંગ કસરત નથી યોગ એ સાધના છે જે જીવન પર્યંત ચાલુ રહેવી જોઈએ सहारा है तू किसका सहारा